Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates. Hello friends, welcome to my channel. આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો વિજ્ઞાનના અતિ મહત્વના પ્રશ્નો જે અગાઉ રેલવેની પરીક્ષાઓમાં ક્યાંય ને ક્યાંય પૂછાઈ ગયેલા છે અને આવનારી જે પરીક્ષા છે રેલવેની ગ્રુપ ડી ટેકનિશિયન કે કોઈ બી હોય જેના માટે આ અતિ મહત્વના પ્રશ્નો છે. આ પ્રશ્નોમાંથી પણ કાંઈ ની કાંઈ પૂછાઈ શકે છે તેવી શક્યતા છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. હજી એક વાત મિત્રો, આની પહેલાં પણ મેં વિજ્ઞાનના અતિ મહત્વના પ્રશ્નોનો પાર્ટ વન જે આની પહેલાંનો વિડીયો અપલોડ કરેલો છે તે પણ તમે હજી સુધી જોયો ન હોય તો તમે જોઈ લેજો, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્રથમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, સૌથી મોટી આંખવાળું સ્તનધારી પ્રાણી કયું છે? તો તે આવે છે હરણ. ત્યારબાદના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં સૌથી વધારે યોગદાન કયા દેશનું રહેલું છે? તો સૌથી વધારે ઉત્સર્જનમાં યોગદાન અમેરિકાનું રહેલું છે. ત્યારબાદનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ઉદ્યોગમાં અબરખનો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે? તો તે ઉદ્યોગ છે વિદ્યુત ઉદ્યોગ. નેક્સ્ટ ચોથો પ્રશ્ન, વિદ્યુત પ્રેસનો આવિષ્કાર કોણે કર્યો હતો? તો વિદ્યુત પ્રેસનો આવિષ્કાર હેનરી શીલે કર્યો હતો. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, પ્રેશર કુકરમાં જમવાનું જલ્દી પાકી જાય છે કારણ કે પ્રેશર કુકરમાં દબાણ વધારે હોય છે તેનાથી જમવાનું જલ્દી બની જાય છે. ત્યારબાદનો આઈએમપી છઠ્ઠો પ્રશ્ન, દબાણ વધવાથી પાણીનો કવથનાંક ખાલી જગ્યા થાય છે? તો પાણીનું દબાણ વધવાથી તેનો કવથનાંક વધે છે. ત્યારબાદનો ઇમ્પોર્ટન્ટ સાતમો પ્રશ્ન, પ્રત્યેક ક્રિયાની બરાબર વિપરીત દિશામાં એક પ્રતિક્રિયા થાય છે, આ ખાલી જગ્યા છે? તો તે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે. તો નેક્સ્ટ આઠમો પ્રશ્ન, તાંબાના શત્રુ તરીકે કયા તત્વને ઓળખવામાં આવે છે? તો તાંબાના શત્રુ તરીકે ગંધકને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ઇમ્પોર્ટન્ટ નવમો પ્રશ્ન, સૂર્ય ઉગતા અને આથમતા સમયે લાલ દેખાય છે કારણ કે લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, બોટની શબ્દની ઉત્પત્તિ કઈ ભાષા પરથી થઈ છે? તો બોટની શબ્દની ઉત્પત્તિ ગ્રીક ભાષા પરથી થઈ છે. નેક્સ્ટ અગિયારમો પ્રશ્ન, ક્યુરી કોનું યુનિટ છે? તો ક્યુરી એ રેડિયો એક્ટિવિટીનું યુનિટ છે. ત્યારબાદનો બારમો પ્રશ્ન, રૂમની અંદર રાખેલા ફ્રીજનો દરવાજો ખોલી દેવામાં આવે તો રૂમનું તાપમાનમાં શું ફરક પડે? તો રૂમનું તાપમાન વધી જાય છે મિત્રો, તો યાદ રાખીશું આપણે કે રૂમનું તાપમાન વધી જાય છે. ત્યારબાદનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તેરમો ઇન્દ્રધનુષ કેટલા રંગનું બનેલું હોય છે? એમાં કેટલા રંગ હોય છે? તો તેનો જવાબ આવે છે તેમાં સાત રંગ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, 14મો સેકન્ડના પેન્ડુલમનો આવર્તકાળ કેટલો હોય છે? તો તેનો આવર્તકાળ 2 સેકન્ડ હોય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, ભારતીય વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે? તો ભારતીય વિજ્ઞાન સંસ્થા બેંગ્લોરમાં આવેલી છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, સુપરસોનિક વિમાનોની ગતિ હોય છે? તો સુપરસોનિક વિમાનોની ગતિ ધ્વનિની ગતિ કરતાં પણ વધારે હોય છે. ત્યારબાદનો આઈએમપી પ્રશ્ન, ભૂસ્તરીય ઉપગ્રહની ઊંચાઈ પૃથ્વીથી કેટલી હોય છે? તો ભૂસ્તરીય ઉપગ્રહની ઊંચાઈ પૃથ્વીથી 36,000 કિલોમીટર હોય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થમાં ઓક્સિજન ના હોય? તો નીચેનામાંથી પદાર્થમાં આવે છે માટી, માટીમાં ઓક્સિજન ના હોય. ત્યારબાદનો આઈએમપી 19મો પ્રશ્ન, ચિકિત્સા શાસ્ત્રના વિદ્યાર્થીઓને કોની શપથ લેવડાવવામાં આવે છે? તો તેને હિપોક્રેટ્સની શપથ લેવડાવવામાં આવે છે. ત્યારબાદનો 20મો પ્રશ્ન, કારમાં રેડિએટરનું કામ શું હોય છે? તો કારમાં રેડિએટરનું કામ એન્જિનને ઠંડુ રાખવાનું કાર્ય એનું હોય છે. ત્યારબાદના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાં આવે છે, મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? તો મનુષ્યના શરીરનું તાપમાન 37 સેલ્સિયસ હોય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, દૂરની દ્રષ્ટિ દોષથી પીડાતા વ્યક્તિને ખાલી જગ્યા દેખાતું નથી? તો તેનો જવાબ આવશે તેને નજીકની વસ્તુ દેખાતી નથી. ત્યારબાદનો 23મો પ્રશ્ન, પુસ્તક ઉપર રાખેલા લેન્સને ઉપરથી ઉઠાવવાથી જો પુસ્તકમાં લખેલા અક્ષરોનો આકાર વધતો દેખાય તો તે લેન્સ ખાલી જગ્યા છે, મતલબ તે લેન્સ કયો હશે? તો તેનો જવાબ આવે છે તે લેન્સ બહિર્મુખી લેન્સ હશે.
ત્યારબાદનો આઈએમપી પ્રશ્ન તારા ટમટમે છે, કારણ કે અપવર્તનના કારણે તારા ટમટમે છે. સો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. લાઈક કરતા રહો, કમેન્ટ કરો, તમારા કોઈ પણ પ્રશ્નો હોય એની કોઈ સજેશન હોય તો કમેન્ટ કરો. એન્ડ હા, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી મારા આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ત્યાં